નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે. ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ગાંધીના ગુજરાતમાં અને ભૂપેન્દ્ર દાદાના રાજમાં દારૂના ઠેકાઓ છુપી રીતે યા તો પછી ખુલ્લેઆમ ધમધમતા જોવા મળી રહ્યા છે. અને અમે નથી કહી રહ્યા, પરંતુ આ વાતનો પુરાવો આપ્યો છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ. જી હા, ધારાસભ્ય ચેતર વસાવાએ વિદેશી અને દેશી દારૂ મુદ્દે એક મોટો ખુલાસો કર્યો છે, જેમાં તમને પોલીસ પર દારૂના દરબારોથી હપ્તા લેતા આક્ષેપ સાથે 35 વિડીયો બનાવ્યો હોવાનો પણ દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ આ અંગે એવો આક્ષેપ કર્યો છે કે ભરૂચ શહેરના કેટલાક યુવાનોએ મામારી સમક્ષ આવીને ફરિયાદ કરી છે કે ભરૂચ જિલ્લામાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને દેશી દારૂને કેમિકલવાળા ઇન્જેક્શન દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચવામાં આવે છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ દારૂ વેચવામાં પોલીસ જ આ લોકોની મદદ કરે છે, સાથે સાથે પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેના 35 જેટલા વિડીયો આ યુવાનોએ મને આપ્યા છે. આમાં LCB, SOG અને B ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે તેવા વિડીયો ફૂટેજ મળી આવ્યા છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે દારૂબંધીના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે. આ પોલીસની રહેમ નજર હેઠળ જે દારૂના હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે, પરંતુ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી પણ જતો હશે તેવું મને લાગી આવ્યું છે. તો આના એટલા માટે જ આ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ આ રીતે ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે. સરકાર અને પોલીસ તંત્રને અમે એવું કહેવા માંગીએ છીએ કે જો દારૂના આ ઠેકાઓ છે જે પોલીસ અધિકારીઓ એમાં જોડાયેલા છે તેમના પર જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો 7 દિવસ બાદ અમે રસ્તા પર ઉતરીશું, દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન પણ કરીશું. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.